સુરતના ઉન વિસ્તારમાં 150 બેડની અત્યતન અમીના હોસ્પિટલ દ્વારા આવનારા સમયમાં ગર્લ્સ કોલેજ અને હોસ્પિટલની શરૂઆત કરનાર છે, જેને લઈ પત્રકાર પરિષદમાં માહિતી અપાઈ હતી. સુરતમાં હાલ આરોગ્ય ક્ષેત્રે અનેક સફળતાઓ થઈ રહી છે, ત્યારે સુરતના ઉધના દરવાજાથી નવસારી સુરતના રહીશો સુધી ઉન વિસ્તારમાં અદ્યતન 150 બેડની અમીના હોસ્પિટલ શરૂ થઈ છે, જેમાં અદ્યતન સાધનો સાથે સારવાર કરાઈ રહી છે. અમીના હોસ્પિટલ ખાતે રવિવારે સાઉથ ગુજરાત એસોસિએશન ઓફ મુસ્લિમ ડોક્ટર દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં અમીના હોસ્પિટલની કામગીરી તથા અમીના હોસ્પિટલમાં આવનારા સમયમાં કઈ કઈ સેવાઓ શરૂ કરવાની છે તે અંગે માહિતી અપાઈ હતી. ઉન વિસ્તારમાં રહેતા અને આજુબાજુના વિસ્તારના લોકો માટે હાલ તો અદ્યતન અમીના હોસ્પિટલ એક આશાનું કિરણ છે. સાર્વજનિક હોસ્પિટલમાં લગભગ 150 બેડ્સ છે, જ્યાં લગભગ 15થી વધારે ડિપાર્ટમેન્ટ્સ ફંક્શનલ છે, જેમાં લેપ્રોસ્કોપી છે, પેથોલોજી લેબ છે, સાથે ઓટીઝ પણ છે, અને અત્યાધુનિક સાધનો અને સેવાઓ અને સારવાર રાહત દરે અહીંયા બધાને આપવામાં આવે છે. તમારા મીડિયા વતી અમારી એક જ ખાસ વિનંતી છે કે આ જે માહિતી છે એ સમાજના જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચે અને લોકો એનામાં એનો ઉપયોગ વધુ ને વધુ કરે અને વધુ ને વધુ સારી રીતે અહીંયા સારવાર લેવા માટે અહીંયા સુધી આવી શકે એવી અમારી લાગણી છે. હું ડોક્ટર ફૈઝલ વોરા, પીડિયાટ્રિશિયન અને પ્રેસિડેન્ટ ઓફ સાઉથ ગુજરાત મુસ્લિમ ડોક્ટર્સ એસોસિએશન. અમારું જે સાઉથ ગુજરાત મુસ્લિમ ડોક્ટર્સ એસોસિએશન છે એ આમેના સાર્વજનિક હોસ્પિટલના સહયોગથી એક સીએમઈનું આયોજન કર્યું છે, કે જેથી અમારા અલગ અલગ ફ્રેટર્નિટીના ડોક્ટર્સ જે એલોપેથી, હોમિયોપેથી, આયુર્વેદિક, યુનાની, ફિઝિયોથેરાપી બધા જ ડોક્ટર્સ એક જ રૂમની અંદરમાં ભેગા થાય અને એક નોલેજ શેરિંગ કરે અને એકબીજાને હેલ્પ કરે આગળ વધવા માટે. અને એ રીતે અમે કોમ્યુનિટીને હેલ્પ કરી શકીએ કે જેથી બધાને હેલ્થ અને એજ્યુકેશન રિલેટેડ ફાયદો થાય.